આપણે કેડબ્લ્યુના દાખલા ઉપર જઈએ, 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 0.53 વોલ્ટ છે. તો પાણીનો આયનિક ગુણાકાર છે, પાણીનો આયનિક ગુણાકાર છે એટલે કેડબ્લ્યુ. એક તમને કોષનું સાંકેતિક નિરૂપણ આપ્યું છે. કોષનું સાંકેતિક નિરૂપણ આપ્યું હોય તો આપણે પહેલાં સૌથી પહેલાં એનોડ કેથોડની પ્રક્રિયા લખી દઈએ. તો કે કેથોડની પ્રક્રિયા જે ખરી તેમાં એચ પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન કન્વર્ટ ઇન ટુ આવે, તો કે હાફ એચ. હવે આ એચ પ્લસની સાંદ્રતા છે કઈ છે? 0.005. ઓકે, એનોડ તરીકે લખીએ તો એચ ટુ કન્વર્ટ ઇન ટુ એચ પ્લસ, એટલે હાફ એચ ટુ જ લખવું પડે મારે, કેમ કે આમાં એચ પ્લસ જ આવવાનો. એટલે તમારું એચ પ્લસ પ્લસ શું થાય? ઇલેક્ટ્રોન. હવે આની સાંદ્રતા આપેલી 0.002. ઓકે, આ તમારી કોષ, અહીંયા ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જાય, આ એચ ટુ બી કેન્સલ થઈ જાય. તો એચ પ્લસ 0.005 કન્વર્ટ ઇન ટુ એચ પ્લસ 0.002. ઓકે, હવે આ પ્રક્રિયા સેલ જોઈને એવું લાગે કે બંને એનોડ અને કેથોડ તરીકે વિદ્યુત ધ્રુવ હાઇડ્રોજનના જ છે. તો એનો મતલબ, મેં સાંદ્રતા બંનેની ચૂંટેલી છે, એનો મતલબ એવો થઈ ગયો કે આ કોષ જે ખરો તે કયો કોષ છે? તો કે સાંદ્રતા કોષ છે. કયો કોષ છે? સાંદ્ર. અને સાંદ્રતા કોષ હોય તો ઈ ઝીરો સેલની વેલ્યુ જે ખરી તે કેવી લેવાય? તો કે 0.01 લેવાય. એ તમને મેં આગળ બતાવી દીધું સાંદ્રતા કોષ હોય તો. તો આવું કેટલીક વસ્તુઓ જે ખરી તે આપણને ખબર પડે. હવે તો કે આના ઉપરથી એક આ એચ પ્લસ જે કરો એ તમારો કેથોડ આયન, મતલબ એમાં એચ પ્લસ છે અને અહીંયા સીએલ માઇનસ. હવે આ એચ પ્લસ જે કરો એ તમારા એનોડનો, પણ આ જે સોલ્યુશન છે એમાં તો એચ પ્લસ છે જ નહીં, કે પ્લસ અને શું છે? એચ માઇનસ. અને તમારે એચ પ્લસની સાંદ્રતા તેથી માંથી અહીંયા 0.002 લખી શકાય નહીં. હવે જો એચ પ્લસની સાંદ્રતા હું લખું 0.0 તો એ માંથી નહીં લખી શકાય, તો મેં શું લખું? તો કે હું લખું એક્સેલ, કેમ કે એમાં એચ પ્લસ નથી. તો એ મારે શોધવાનું બી ખરું. એટલે શું થાય? તો કે હવે તો આ એચ પ્લસ આની અંદર છે જ નહીં, તો એચ પ્લસની સાંદ્રતા આપણે કેમ કરીને શોધવાનું? તો કે હવે એના માટે જરાક ધ્યાન આપજો. તો કે હું શું લખતો છું? તો કે KOHનું દ્રાવણ જે ખરું ને એ જલીય દ્રાવણ. કેવું દ્રાવણ? જલીય. અને જલીય દ્રાવણ હોય તો એમાં પાણી હોવાનું, અને પાણી જો હોય તો એમાં એચ પ્લસ અને શું હોવાના? એચ માઇનસ હોવાનું. એટલે શું થાય? તો કે આ દ્રાવણ જે ખરું તે કેવું છે? તો કે જલીય દ્રાવણ. જલીય દ્રાવણ એટલે એમાં કે પ્લસ હોય, એચ માઇનસ હોવાના. પણ જલીય એનો મતલબ એવો થાય કે પાણીમાં ઓગાળેલું, અને પાણીમાં એચ પ્લસ અને એચ માઇનસ હોવાનું. એટલે મારે એનો ઉપયોગ કરવો પડે તો કે પાણીના આયનિક ગુણાકારનો ઉપયોગ કરવો પડે. ઓકે, 11મા ધોરણની અંદર આપણે KW બરાબર આવું શીખી ગયેલા, એચ પ્લસની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસ. KW એટલે શું? તો કે પાણીનો આયનિક, પાણીનો આયનિક, પાણીમાં આયનો કેટલા? તો કે બે, એચ પ્લસ અને હોય એનો ગુણાકાર, અને KW કહેવાય. તો જો મેં એચ પ્લસને કરતાં બનાવું તો મને શું મળે? તો કે KWના છેદમાં શું મળે? તો કે OH માઇનસની સાંદ્રતા. તો પાણી પરથી આપણે જવું પડે, એટલે આ ખાસ કરીને તમારે લખવું પડે. હવે શું થાય? ધારો કે હવે મેં આ લખ્યું, આના પછી મારો વારો આવે E0 સેલનો. પણ E0 સેલની વેલ્યુ તો કેટલી આવવાની? 0, કેમ કે આ કોષ સાંદ્રતા કોષ. તો પછી મારી પાસે સૂત્ર આવે નન્સ ઇક્વેશન, ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 ડિવાઈડ બાય એન લોગ. હું લખાય તો કે એનોડની સાંદ્રતા, કારણ કે એનોડ તરીકે આવ્યું આ છે, એટલે મારે લખવું પડે KOHના દ્રાવણમાં રહેલા એચ પ્લસની સાંદ્રતા ડિવાઈડ બાય HClના દ્રાવણમાં રહેલા એચ પ્લસની સાંદ્રતા. આ લખવું પડે તમારે સમીકરણ. અત્યાર સુધી આપણે લખતા હતા એનોડની સાંદ્રતા ડિવાઈડ બાય કેથોડની, પણ અહીંયા તમારે આ લખવું પડશે. હવે હું અહીંયાથી આ કાઢ નાખતો છું, અને હવે હું થોડોક આગળ ચાલી આ સમીકરણની અંદર. તો આ સમીકરણ જે ખરું જે લખેલું છે તે જ લખવાનો પાછો, બરાબર ધ્યાનથી જોયું તે સમીકરણ લખવાનો. એટલે ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 ડિવાઈડ બાય 10. હવે આ KOHના દ્રાવણમાં રહેલા એચ પ્લસની સાંદ્રતા, તો કે તે તમારે હવે લખવી પડે લોગ. હું લખવું પડે? તો કે KWના છેદમાં OH માઇનસની સાંદ્રતા. અત્યારે અહીંયા બતાવ્યું નથી,
એચ પ્લસ ની સંખ્યા ડિવાઇડ બાય HCl ના દ્રાવણ ની સાંદ્રતા એટલે કે એચ પ્લસ ની સંખ્યા. HCl ના દ્રાવણ માં એચ પ્લસ છે, KOH ના દ્રાવણ માં એચ પ્લસ નથી, તો એચ પ્લસ ની સાંદ્રતા બરાબર મેં તમને KW ના છેદ માં OH માઇનસ લખાઈ. હવે ઈ સેલ ની વેલ્યુ કેટલી, તો કે 53. ઈ 0 સેલ, તો કે 0 0.059 એટલે કા, કેમ કે n બરાબર કેટલા હોતા 1. હવે હું આવે તો કે લો KW ના છેદ માં આવે 0.002 ના છેદ માં આવે 0.005 બરાબર, એટલે હું થશે તો કે 0.53 બરાબર ડિવાઇડ બાય હું આ લઈ એટલે 0.059 આ લઈ લીધું માઇનસ લોગ શું થવાનું, તો કે KW ના છેદ માં 0.002 ગુણ્યા 0.005 આવું થવાનું. આ થઈ ગયું. હવે તો કે હવે જરાક આગળ ચાલીએ તો 10^5 થઈ જશે, એનો ગુણાકાર જે કરો તો 10^2 કેટલો થઈ જશે, 5. તો માઇનસ લો શું થશે, તો કે KW ના છેદમાં હું આવે 10^5 આ થઈ જશે. 2×5=10 ને પોઈન્ટ તમે ગણો તો 2×4 એટલે 5, હા 10^5 થઈ જશે. ઓકે હવે શું થશે, તો કે માઇનસ લો, ધ્યાન આપજો માઇનસ લો. હવે એમ તો માય આ લોગ KW માઇનસ લોગ શું થશે, 10^5 આ તમારી પેલું થવાનું. હવે હું આગળ ચાલું તો શું થશે, તો કે માઇનસ લોગ KW ધ્યાન આપજો અને માઇનસ 5 લોગ હું આવવાનું 10 આ તમારું થવાનું. ઓકે માઇનસ પછી લોગ KW માઇનસ 10 નો લોગ કેટલો આવે, 1.00 એટલે 5 1.000 આ તમારો 10 નો લોગ. તો માઇનસ લોગ KW માઇનસ 5 આવું થશે. હવે આ માઇનસ લોગ શું થશે, KW અને આ માઇનસ અને આ માઇનસ ગુણાશે એટલે પ્લસ 5. આ બે નો ભાગાકાર જે કરો તે કેટલો આવે, તો કે એ તમારો કદાચ મને કેલ્સીમાં તમારે ગણતરી કરવી પડશે અને એક એનસીમાં ગણતરી કરતા 8.983 આવે. 8.983 હા. હવે જો ધારો કે 8.9 આ માઇનસ જે કરો, ખાલી KW ની વાત કરું મેં, ખાલી KW જો, તો લોગ KW બરાબર મીન પેલું થાય, તો લોગ KW બરાબર શું થઈ જાય, તો કે માઇનસ ધ્યાન આપજો માઇનસ 8.983 પણ જવાબ આવશે માઇનસ, એટલે લોગ KW આ થશે. હવે ફક્ત KW જોઈતું હોય મને, તમારે લખવું પડે એનટી લોગ ઓફ માઇનસ 13.983 આવું લખવું બરાબર, ધ્યાન આપજો. તો આ જો લખું તો હવે શું થશે, તો કે અહીં હું થોડું પૂછી નાખું છું. હવે શું થશે અહીં, તો કે હવે એનટી લોગ માઇનસ સંખ્યાનો જોવાઈ ગયો, એનટી લોગ ઋણ સંખ્યાનો સંખ્યાનો જોવાશે નહીં. તો શું કરું, તો કે જે સંખ્યાઓ એને 0.0 માંથી બાદ કરી નાખવાની, માઇનસ માઇનસ 13.985 પછીનો આંકડો, સોરી 983 પછીનો આંકડો નહીં આવ્યો, 0 મળી ગયો. આ 0 10 માંથી 3 જાય તો 7, 9 માંથી 8 જાય તો 0 અને અહીંયા 13. હવે અહીંયાથી કંઈ લઈ નહીં શકાય એટલે આ માઇનસ 13 છે, એટલે અહીંયા થઈ જાય 14/12, પૂછીનું લીધું એટલે 12 થઈ જાય, 14/12.0017 જેવું આવે. ઓકે તો હવે તમારે લખવું પડે એનટી લોગ ઓફ, એનટી લોગ ઓફ 14/12.017 આ જવાબ. હવે પોઈન્ટ પહેલાના આંકડાનો એનટી લોગ કોઈ દિવસ જોવાય નહીં, પોઈન્ટ પછીના આંકડાનો જોવાય, એટલે આને સીધું, તો કે માઇનસ સંખ્યા એટલે માઇનસ, આપણે કીધેલું પોઈન્ટ પહેલાના આંકડા છે 10 પર સીધા જણાવી દેવાના. અને 017નો તમે એનટી લોગ જો, 01નો 7માં, 0.01નો 7માં એનટી લોગ જો, તો એ તમને કદાચ વેલ્યુ આવે કેવી આવે, 1.040 જેવું
10 40 આવે, પણ એક આંકડા પછી પોઈન્ટ મૂકવા દીધેલો એટલે એ ડબલ્યુ બરાબર તમારી ગાઈડ માટે. અને આ જ આવવી જોઈએ 1.0 × 10^-14 જ આવવી જોઈએ, કેમ કે આપણને ખબર કે કે ડબલ્યુ ની વેલ્યુ જે કરી તે નિશ્ચિત 1.0 × 10^-14.